नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण नंबर 5 में नवा भागीदारना प्रवेश में टूंका दाखलानो आज आपणो छेलो लेक्चर छे। आम तो टूंका दाखला आपणे लास्ट टाइम पूरा करी नाख्या छे, पण एक टूंका दाखलानी नानकड़ी रीत छे ये जी आपणे बाकी छे। त्यागनु प्रमाण मेळवाना दाखला तमने आवडे ज छे, आपणे आगळ जोईए ज गए छी पुनर्गठननी अंदर। पण એમાં જૂના ભાગીદારો એ ને બી હોય તો એ ને બી જ હોય, એક્સ ને વાય હોય તો એક્સ ને વાય જ નવા પ્રમાણમાં હોય, આમાં એક વધી જાય। તો ચાલો આપણે દાખલા જોઈએ। લખો વિભાગ બે। હવે પહેલો વિભાગ આપણે પૂરો કર્યો, એટલે કે ટૂંકા દાખલાની જે રીતો બધી આપણે જોઈ હતી, નવું પ્રમાણ શોધવાની રીતો। મેં તમને કીધું હતું કે નવું પ્રમાણ શોધવાની બધી રીત પૂરી થશે એટલે હું તમને છેલ્લે એનું રિવિઝન કરાવીશ, તો એ હું આજે તમને કરાવવાનો જ છું 100%। પહેલાં આપણે છે ને એક ત્યાગના પ્રમાણના નાના દાખલા જોઈ લઈએ। તો તમે તમારા ચોપડામાં હેડિંગ બાંધો, તમારે પછી કંઈ લખવાનું નહીં થાય, અત્યારે લખવાનું થશે, રિવિઝનમાં કંઈ નહીં લખવાનું થાય। ચાલો વિભાગ બે હેડિંગ બાંધો, આ તો તમને આવડે જ છે, ખાલી મારે કરાવવા ખાતર લખાવવા ખાતર લખાવવાનું છે। વિભાગ બે હેડિંગ બાંધો, પેલો વિભાગ આપણે પૂરો કર્યો નવું પ્રમાણ શોધવાનો, હવે વિભાગ બે હેડિંગ બાંધો અને એમાં લખો ત્યાગ કે ત્યાગનું પ્રમાણ શોધવું, ત્યાગ કે ત્યાગનું પ્રમાણ મેળવવું। હવે જો વિભાગ એક શેનો હતો, તો વિભાગ એકમાં નવું પ્રમાણ મેળવતા શીખા આપણે બધા દાખલા, રીત નંબર 1, 2, 3, 4, 5, 6 જે આપણે ભણ્યા એ બધું નવું પ્રમાણ શોધવાની રીત હતી, બરાબર। એટલે વિભાગ એક પૂરો થયો, હવે વિભાગ બે ત્યાગ કે ત્યાગનું પ્રમાણ, સાવ નાનો વિભાગ સૌથી। પછી ત્રીજો વિભાગ આવશે ને એ પાઘડીના દાખલા આવશે, માત્ર પાઘડીના પોઈન્ટ, તો એ ખાસ ધ્યાન રાખવું પડશે। ચાલો આમાં તો તમને સૂત્ર આવડે જ છે, ત્યાગનું સૂત્ર આવશે। સૂત્ર લખો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। લખાઈ ગયું? ચાલો હવે દાખલામાં નજર મારીએ, સ્વાધ્યાયનો દાખલો છે, દાખલા નંબર 3 નો 14 મો। એક્સ અને વાય 5:4 ના પ્રમાણમાં નનુ વેચતા ભાગીદારો છે, તેઓએ ઝેડને પ્રવેશ આપ્યો, ભવિષ્યમાં તેઓ નનું સરખે હિસ્સે વેચશે તો ત્યાગનું પ્રમાણ મેળવો। હવે પહેલાં લખો જવાબ કરીને દાખલા નંબર 3 નો 14 મો, x:y 5:4 = 9 જૂનું પ્રમાણ, અને ત્રણેય ભાગીદારો ભવિષ્યમાં સરખે હિસ્સે એટલે 1:1:1, તો બાજુમાં લીટો મારીને લખો નવું પ્રમાણ x:y:z 1:1:1 = 3। ઝેડનો પ્રવેશ થાય છે 1/3 ભાગે, યાદ રાખો ત્યાગ હંમેશા જૂના ભાગીદારો જ કરતા હોય, એક્સ અને વાય। તો સૂત્ર મૂકો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એમાં 2 જણા આવશે એક્સ અને વાય, એક્સ બરાબર લીટી કોરી, વાય બરાબર લીટી કોરી। ફટાફટ લખવાનું છે, આમાં કાંઈ સમજવાનું નથી। જૂનું પ્રમાણ છે એક્સનું 5/9 અને જૂનું પ્રમાણ છે વાયનું 4/9, આ તો તમને આવડે જ છે। પછી માઇનસ કરીને નવા પ્રમાણમાં 1/3 એક્સનું, 1/3 વાયનું, આપણે ચોકડી ગુણાકાર જ કરી છે, લસા બસા નહીં લેવાનો કાંઈ, ચોકડી ગુણાકાર કરો એટલે 5 3 15 - 9 = 9 / 9 / 27 બરાબર 6/27।
પછી વાયની અંદર ચાર તેરી બાર માઇનસ નવ એકુણવ છેદમાં સત્યાવીસ, નવ તેરી સત્યાવીસ એટલે બાર માઇનસ નવના છેદમાં સત્યાવીસ એટલે ત્રણના છેદમાં સત્યાવીસ બરાબર કરીને લખો તો ત્યાગ આવશે છના છેદમાં સત્યાવીસ ને ત્રણના છેદમાં સત્યાવીસ એટલે ત્યાગનું પ્રમાણ એ એક્સ જેમ વાય એટલે છ જેમ ત્રણ એટલે બે જેમ એક પૂરું લ્યો. આ તો તમને આવડે જ છે પણ આ એક વિભાગ છે એટલે કરવો પડે. હવે પંદરમો દાખલો પછીનો છે ને એ તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે જે હું તમને વાત કરું છું ને તમે નોટ બોલ પેન બધું મૂકી દો, ખાલી સ્ક્રીનમાં ધ્યાન આપો બરાબર. બે વિભાગ આપણે પૂરા કર્યા. બચ્ચા ચેપ્ટર કેવી રીતના છે ને હું તમને માહિતી આપું છું એની. પહેલો વિભાગ આપણે નવું પ્રમાણ મેળવતા શીખ્યા, બીજો વિભાગ ત્યાગનું પ્રમાણ મેળવતા શીખ્યા, પછી ત્રીજો વિભાગ આપણે છે ને પાઘડીનો જોવાનો છે, પછી ચોથો વિભાગ આપણે જોવાનો છે એકત્રિત નફો અને એકત્રિત ખોટ એની વેચણી પ્રવેશ વખતે શું થાય એમાં, અને પછી આપણે પાંચમો વિભાગ છે ને એમાં મોટા દાખલા સ્ટાર્ટ થશે આઠ માર્કના બરાબર. હવે પહેલો વિભાગ બીજો વિભાગ ત્રીજો વિભાગ એ જે શરૂઆતના આપણે આ વિભાગ બધા જવાના છીએ પાઘડી ને એકત્રિત નફા ખોટના ને એ બોર્ડમાં આ બધા દાખલા જે મેં તમને અત્યારે ગણાવ્યા એ કાંઈ બોર્ડમાં પૂછાવા નથી. બોર્ડની અંદર શું પૂછાય છે એક ટૂંકો પ્રશ્ન ને આઠ માર્કનો એક મોટો દાખલો. ટૂંકો પ્રશ્ન છે એ મેં તમને જે બધું ભણાવ્યું એમાંથી ક્યાંક પૂછે, થિયરીમાં આવે દાખલો ન આવે. પણ આ તમે દાખલા બધા સમજ્યા હોય ને તો જ તમને થિયરી આવડે એની બરાબર. એટલા બધા દાખલા ભણવા તો પડે જ. નંબર એક, એ એક માર્કની વાત થઈ. હવે હું વાત કરવા જઈ રહ્યો છું આઠ માર્કના મોટા દાખલાની. આઠ માર્કનો મોટો દાખલો તો જ તમને આવડે જો તમને આ બધું આવડે, ટૂંકા દાખલા છે ને. એટલે આઠ માર્કના દાખલા માટે આપણે આ બધી કથા કરી બરાબર. ડાયરેક્ટ મોટો દાખલો હું ચાલુ કરું તો તમને એમાં કાંઈ સમજાય નહીં બરાબર. હવે તમે આટલા ટૂંકા દાખલા ભણ્યા છે વિભાગ એક, એમાં બધું યાદ નથી રાખવાનું. ટેક્સ્ટ બુકમાં છે એટલે મારે તમને બધું કરાવવું પડે, પણ યાદ તમારે હવે હું જે સ્ક્રીનમાં લખું છું ને એટલું જ રાખવાનું છે. આ ચાર રીત તમને ચોખ્ખો આવડવો જોઈએ, આ ચોખ્ખો બરાબર. મોટા દાખલા માટે તમને આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ ચાર વસ્તુ તો સ્ક્રીનમાં આવે છે જોજો બરાબર. ચાલો પહેલી રીત તો તમને આ આવડવી જોઈએ. મોટા દાખલામાં તમારે આવું આવશે કે એ ને બી ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો. હવે કાંઈ તમારે લખવાનું નથી, ખાલી જોવાનું જ છે. ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે એટલે જૂનું પ્રમાણ થયું, અને નવા ભાગીદાર સીનો પ્રવેશ એકના છેદમાં ચાર, બીજું કાંઈ રકમમાં ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ, એટલે ત્યાગનું પ્રમાણ તો થઈ ગયું ત્રણ જેમ બે. હવે નવા પ્રમાણની વાત રહી, એ જેમ બી જેમ સી કેમ મેળવવાનું, તો ધારો કે કુલ નફો એક છે તો બાકીનો નફો વન માઇનસ એકના છેદમાં ચાર, સીને દઈ દેવાના એકના છેદમાં ચાર એટલે ત્રણના છેદમાં ચાર. તો સૂત્ર કયું મૂકવાનું, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ. બોલો જે મર્યારે, હવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા બાકીનો નફા ભાગ, એક તમને આ રીત આવડવી જોઈએ. પછી મેં તમને કીધું હતું ને કે હું તમને રિવિઝન કરાવીશ. જો આ રિવિઝન છે, આપણે ભણ્યા બધું પણ હવે યાદ આટલું જ રાખવાનું છે. પછી બીજી તમને એક આ રીત આવડવી જોઈએ, એ અને બી ચાર જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, જૂનું પ્રમાણ એ જેમ બી ચાર જેમ ત્રણ, બાજુમાં લીટો મારીને સીનો પ્રવેશ એકના છેદમાં સાત. ઓકે, હવે જુઓ એ પાસેથી બી પાસેથી માથી કે પાસેથી એટલે એ ડાયરેક્ટ ત્યાગ થાય, તો એનો ત્યાગ બેના છેદમાં એકવીસ અને બીનો ત્યાગ એકના છેદમાં એકવીસ, એટલે ત્યાગનું પ્રમાણ થઈ ગયું બે જેમ એક, બેના છેદ સરખા છે એટલે નંબર એક ત્યાગનું પ્રમાણ. હવે નવા પ્રમાણની જરૂર પડે તો નવા પ્રમાણનું સીધું સૂત્ર જ મૂકવાનું, કયું, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. બોલો જી ફરીથી, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ઓકે,
આ ત્રીજી રીત. રકમમાં ત્યાગનો આપ્યો હોય, ત્યાગનું પ્રમાણ આપ્યું હોય, ઉપરની નીચેની, હવે જો રકમ સરખાવો, ઉપરની રકમમાં તમને ત્યાગ આપ્યો હતો 2/21 અને 1/21, હવે નીચેની રકમમાં જુઓ, એ ને બી 5/3 એટલે જૂનું પ્રમાણ થયું, સીનો પ્રવેશ 1/4 ભાગે થયો એટલે બાજુમાં લીટો મારીને સીનો પ્રવેશ 1/4, હવે સી તેનો ભાગ એ ને બી પાસેથી એટલે ત્યાગ, પણ પ્રમાણમાં આપ્યું છે 3/1 એટલે એનો ત્યાગ 3/10 અને બીનો ત્યાગ 1/10 હોય તોય 3/1 થાય. 3/15 અને 1/15 હોય તોય 3/1 થાય. 3/20 અને 1/20 હોય તોય 3/1 થાય. એ શું છે એ કેમ ખબર પડે? તો ત્યાગ મેળવવા માટે સૂત્ર મૂકવાનું, ક્યુ બરાબર ત્યાગ બરાબર ત્યાગનું પ્રમાણ ગુણ્યા નવા ભાગીદારનો નફા ભાગ. બોલો જી મારી યારે, ત્યાગ બરાબર ત્યાગનું પ્રમાણ ગુણ્યા નવા ભાગીદારનો નફા ભાગ. હજી એકવાર બોલો, ત્યાગ બરાબર ત્યાગનું પ્રમાણ ગુણ્યા નવા ભાગીદારનો નફા ભાગ. છેલ્લી વાર, ત્યાગ બરાબર ત્યાગનું પ્રમાણ ગુણ્યા નવા ભાગીદારનો નફા ભાગ. ત્યાગ મળી ગયો પછી કયું સૂત્ર મૂકવાનું? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. બોલો જે ફરીથી, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. આ તો હું તમને સમજાવું છું, બાકી મોટા દાખલા આપણે 20-25 મોટા દાખલા ગણવાના છે. તો આ બધું ચારે ચાર રીત 5-5 વાર આવશે એટલે તમને યાદ રહી જ જવાનું, તમે ગણશો એટલે રહી જ જશે બરાબર. ચાલો હવે છેલ્લી રીત મોટા દાખલામાં કહી તો કે ભાગનો ભાગનો એટલે તરફેણમાં આપેલ ભાગ, ભાગનો ભાગનો આવે. એ ને બી ભાગીદારો છે એટલે 1/1 આવે, કાંઈ નથી કીધું એટલે. એ તેના ભાગનો, બી તેના ભાગનો, આમાં તમને સીનો નફા ભાગ ન આપ્યો હોય, સીનો ભાગ કેટલા? એ તેના ભાગનો, બી તેના ભાગનો. ભાગનો ભાગનો હોય તો સૂત્ર કેવું મૂકવાનું? ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા તરફેણમાં આપેલ ભાગ. ફરીથી બોલો, ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા તરફેણમાં આપેલ ભાગ. છેલ્લી વાર, ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા તરફેણમાં આપેલ ભાગ. મોઢે હું નથી બોલતો, તમારે બોલવાનું. ઓકે, ત્યાગ મળી જાય એ ને બીનો, પછી શું કરવાનું? તો કે જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો કરવાનો એટલે સીનો નફા ભાગ મળી જાય. એ ને બીના જે ત્યાગ મળે, બીનો સરવાળો કરો એટલે સીનો નફા ભાગ મળી જાય. હવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ફરીથી, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ઓકે બચ્ચા, હજી જો ટૂંકા દાખલા મેં બધાય કરાવ્યા, પછી પાછા મેં ચાર રીત જે આવે છે મોટા દાખલામાં એ તમને સમજાવી, હજી મોટા દાખલામાં તમને વર્કિંગ નોટ કરાવીને સમજાવીશ એક એક વખત, પછી બીજી વાર હવે નહીં સમજાવું, હજી એક વાર હું સમજાવીશ. તમને હાવ નથી આવડતું એવી રીતના, પણ આ ચાર રીતમાં ફોકસ કરજો. ઓકે બચ્ચા, થેન્ક યુ વેરી મચ. ઉદાહરણ તમારે સ્વાધ્યાયનો દાખલો ગણવાનો છે, હોમવર્કમાં 3/15. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવતીકાલથી આપણે પાઘડીનો પણ સ્ટાર્ટ કરશું. ઓકે.